पूर्व सैनिकों की सम्मान यात्रा गांधीनगर पहुंची चुकी है। सचिवालय गेट नंबर एक पर सैनिकों पहुंचा है। आपने कह दिए कि पूर्व सैनिकों की आ रैली गांधीनगर पहुंची चुकी होवाना अहेवाल छे। सचिवालय में जी आवेदन आपवा माटे आ तमाम पूर्व सैनिकों मक्कम छे। आपने कह दिए कि शाहीबाग थी आ सैनिकों की यात्रा निकली थी। सरकार मांग नहीं स्वीकारे तो सचिवालय में तो घुसवा प्रयास करशे। पूर्व सैनिकों कमिटमेंट आप एक वर्ष में शू के फरी पूर्व सैनिकों रस्ता पर आव पड़ू लगभग एक वर्ष नहीं बन बे वर्ष जेव थवा अने हूँ पोते आ पूर्व सैनिकों साथे त्यारे पण आवेलो हतो त्यारे मने गुजरातना गृहमंत्री द्वारा कमिटमेंट आपवामां आव्युं हतुं के 10 दिवसमां तमारा तमाम मुद्दाओनुं सोल्यूशन थशे। आना सिवाय पण तमारा मुद्दा हशे एनुं सोल्यूशन थशे। પણ દુઃખની ઘટના એ છે કે ગુજરાતને એક કલંક લાગે એવું સરકારે કામ કર્યું છે। આમાંથી એકય મુદ્દા બાબતે અમને ના તો બોલાવ્યા છે ના કોઈ નિરાકરણ આવેલું છે એટલે ભૂન અમારે ન છૂટકે મજૂર વર્ષ થઈ અને આજે આ અમારે સૈનિક સન્માન યાત્રાનું આયોજન કરવું પડ્યું છે। સન્માન યાત્રા લઈને તમે ગાંધીનગર આવ્યા છો, કેટલા લોકો જોડાયા છો અને આજે જયારે સચિવાલયની બહાર સુધી આવી ગયા છો તો સરકારને શું કહેવા માંગો છો, કઈ રણનીતિ હેઠળ આવ્યા છો? શું કીધું ફરજી? જે રીતે તમે અહીંયા આવી ચુક્યા છો સન્માન યાત્રા લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા છો, હવે સરકારને શું કહેવા માંગો છો? સરકારને અમે વિનંતી કરી છે બે હાથ જોડી, આ માજી સૈનિકો છે, આ જે સૈનિકો છે એને ભારત દેશને માટે પોતાના બલિદાન આપ્યા, આમાં કેટલાય શહીદ પરિવારો છે જેમને એના પતિ ખોયા છે, કોઈ એમના બાપને ખોયા છે, કોઈ એના દીકરાને ખોયા, તો આ જે શહીદ પરિવાર છે અને માજી સૈનિકો છે એના માટે સરકાર કઈ નિરાકરણ તાત્કાલિક લાવે એવી અમારી સરકાર પક્ષે માંગ છે। સરકાર સાથે આજની મુલાકાત માટે કોઈ વાતચીત થઈ છે? કોઈ પ્રતિનિધિ મંડળ આજે મળવા જશે? સમય લેવાયો છે? સરકાર પક્ષે કોઈ હજી અમને બોલવામાં નથી આવ્યા। સવારે અમને એવું કહેવામાં આવ્યું હતું મુખ્યમંત્રી બહાર છે અને આવી જ રીતે અગાઉ પણ અમને જાસા દઈ અને પાછા મોકલી દીધા હતા, પણ આ વખતે અમે અમારા 14 મુદ્દા લઈને જ જંપીશું। સરકાર આજે મુલાકાત નથી આપતી તો તમારો નેક્સ્ટ સ્ટેપ શું હશે? કેટલા લોકો તમે સાથે અહીંયા આવ્યા છે? જો સરકાર આનું નિરાકરણ નહીં આવે તો મેં અગાઉ હમણાં કીધેલું એવું કે અમે સચિવાલયની અંદર જરૂર જશું અને અમે અમારા મેડલો પરત કરવાની કાર્યવાહી કરશું અને એના સિવાય પણ અમે જો નિરાકરણ નહીં આવે તો અમે અમારે કમિટીની સાથે ચર્ચા કરી અને આગામી નિર્ણય લેશું। 14 મુદ્દા છે, બે કે ત્રણ મુદ્દા તો એવા નક્કી કર્યા છે ને કે આ ખૂબ પ્રાયોરિટી છે, આ તાત્કાલિક થવા જોઈએ, એવા બે કે ત્રણ મુદ્દા કયા છે? એક જ એવી વસ્તુ છે કે આ જે મુદ્દાઓ છે એમાં તો 4-5 ના જીઆર પરિપત્ર થયેલા છે એટલે 14 મુદ્દા તો છે જ નહીં, 2-3 મુદ્દા છે જેને સરકારે કરવા જોઈએ અને એ સરકારે કરવા જોઈએ। શહીદ પરિવારને 1 કરોડ રૂપિયા આપવા જોઈએ અને બીજું પે પ્રોટેક્શન છે, એ પે પ્રોટેક્શનમાં વિસંગતાઓ છે દૂર કરવી જોઈએ। હથિયાર લાયસન્સ છે, હથિયાર લાયસન્સનું અહીંયા નવા માજી સૈનિકો માટે ખાસ કિસ્સામાં પરિપત્ર થાય। બીજું અમારા જે બાળકો છે એ બાળકોને અમે ફિઝિકલ ટ્રેનિંગ ફ્રી ઓફ કોસ્ટ દઈએ છીએ અને એની હજી સુધી બાળકોની તેની ભરતી આવેલી નથી, તો એ ભરતીથી જલ્દી ને જલ્દી થાય તાત્કાલિક। સરકારને કેટલો સમય આપી રહ્યા છો? કેટલા સમયમાં સરકાર સાથે અલ્ટિમેટમ સરકારને શું આપી રહ્યા છો? અલ્ટિમેટમ 1.5 કલાક ને સરકારને આપીએ છીએ, જો સરકાર 1.5 કલાકમાં કઈ નિર્ણય નહીં લે તો આગામી અમે જે કીધું એવી રીતે નિર્ણય લેવાના છે। જોઈ શકો છો કે 1.5 કલાકનો સરકારને આ જે અલ્ટિમેટમ છે તે પૂર્વ સૈનિકો દ્વારા આપવામાં આવી રહ્યો છે। જો 1.5 કલાકમાં સરકાર દ્વારા આના પ્રતિનિધિ મંડળને બોલાવવામાં નહીં આવે અથવા વાતચીત કરવામાં નહીં આવે કે નિરાકરણ કરવામાં નહીં આવે તો તમામ જે પૂર્વ સૈનિકો છે તે સચિવાલયની અંદર જશે, તેની સાથે જ અત્યાર સુધી તેમને જે મેડલ આપવામાં આવ્યા છે તમામ મેડલ પાછા કરશે। કેમેરામેન મની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।